ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા। नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत छे। મહીસાગર જિલ્લાના કાણીસર ગામમાં ધેરેરાજ સિંહને એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે। ધેરેરાજ જે SMA1 નામની બીમારીથી પીડાઈ રહ્યો છે તેનો ખર્ચો ખૂબ જ મોંઘો છે। તેનું ઇન્જેક્શન જે અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે તેની કિંમત આશરે 16 કરોડથી પણ વધારે છે। અને મિત્રો, જ્યારથી ધેરેરાજની બીમારી સામે આવી છે ત્યારે લોકો પણ તેને દાન કરવા માટે આગળ આવી રહ્યા છે। લોકો અલગ અલગ રીતે તેનો દાન કરી રહ્યા છે અને જ્યારે મોઢેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે તેની સારવાર માટે મદદ કરવા માટે મોઢેરા સ્ટેડિયમની બહાર લુણાવાડાથી 50 લોકો આવ્યા હતા અને આ લોકો પોસ્ટર સાથે અહીં આવ્યા હતા અને આ લોકોએ આગળ આવીને મદદ કરવા અપીલ કરી હતી। ધેરેરાજ જે બીમારીથી પીડાઈ રહ્યો છે તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે અને અત્યાર સુધી વિવિધ લોકો પાસેથી જે દાન મળ્યું છે તેમાંથી 5 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ છે અને હજી પણ ઘણી બધી રકમ તેના ઇલાજ માટે ખૂટી રહી છે। ડોક્ટરના કહેવા પ્રમાણે આ બાળકના ઇલાજ માટે હજી 1 વર્ષનો સમય બાકી છે। માટે ધેરેરાજનો પરિવાર હવે આ બીમારી સામે લડવા માટે અને ધેરેરાજને સાજો કરવા માટે જે દાનની રકમ એકઠી કરી રહ્યા છે તેમને પહેલા તો એક NGOથી ખાતું ખોલાવ્યું છે અને NGOના માધ્યમથી તેઓ દાનની રકમ એકઠી કરી રહ્યા છે। હાલ મળતી માહિતી પ્રમાણે ધેરેરાજના ઇલાજ માટે હાલ 5 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે અને હજી પણ લોકોને અપીલ છે કે તેઓ વધુને વધુ ધેરેરાજને દાન કરે જેથી તે જલ્દીથી સાજો થઈ જાય અને તેનો ઇલાજ થઈ જાય। હું અતુલ કુમાર વારિયા, જે આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા ગામ કે રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ કે રાઠોડ કે પુત્ર ધૈર્યરાજસિંહ જો કેવલ 3 મહિને કે હૈ उनको एक SM1 नाम की गंभीर बीमारी है। जो उस बीमारी का जो इंजेक्शन आएगा उसका जो खर्चा आएगा उसके 16 करोड़ रुपया खर्च होने वाला है। पर ये जो परिवार है धैर्यराज सिंह का परिवार है जो सामान्य स्थिति में रहता है उनके पास वित्तीय क्षमता नहीं है इतनी कि वो 16 करोड़ का इंजेक्शन लगा सके। और लेकिन हाँ, अगर हम थोड़ी सी मदद करें यह फूल एक बच्चे की तरह खिल जाएगा। अगर हम थोड़ी सी मदद करेंगे तो ये फूल एक अच्छे फूल की तरह खिल जाएगा। अनुसार इस दौरान 16 करोड़ एकत्र करने में हम उनको परिवार को मदद करनी चाहिए। उनके पास सिर्फ 9 महीने का वक्त है। उस परिवार के पास इंसानियत पर विजय पाने का समय अब आ गया है। समय छे आपनी नानी मदद थी कोई नो जीवनदान आपवानो। समय છે માનવતાને જીતાડવાનો। સમય છે આપણી નાની મદદથી કોઈને જીવનદાન આપવાનો। તો મેં આપકો એક વિનંતી કરુંગા કે ઇસ પરિવાર કો કમ સે કમ આપ 100 રૂપિયા કી મદદ કરે। આપકે જીતને ભી વોટ્સએપ ગ્રુપ હૈ, ફેસબુક ગ્રુપ હૈ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હૈ, ઉસમેં સભી મિત્રો ઓર ભાઈઓ સે મેરી નમ્ર વિનંતી હૈ કે પહેલે યોગદાન દે ઓર અપને પરિવાર ઓર દોસ્તો કો मंडली को सभी को सूचित करें इस बारे में और मानवता के इस अभियान में शामिल होकर फिर इस पोस्ट को अधिक से अधिक शेयर करें। आपकी छोटी सी कोशिश किसी का जीवन बचा लेगी। 16 करोड़ की ज़रूरत है। कृपया करके फोटो में एक नंबर आएगा, मैं दूंगा आपको उनका जो अकाउंट नंबर है उसमें वो करे अनुमा आप दान कर सकते हो, डोनेट कर सकते हो। 100 रुपया कम से कम तो डोनेट करो, कुछ नहीं तो एक बच्चे की ज़िंदगी का सवाल है। तो आपको हाथ जोड़ के विनंती है कि इस परिवार को गंभीर परिस्थिति है तो उसमें से हम गुजरात पंचमहाल पूरा साथ है उनके, पूरा गुजरात साथ है, पूरा भारत साथ है उनके। तो आप भी थोड़ा सा मदद करें, प्लीज़ रिक्वेस्ट है आपसे। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના કાણીસર ગામમાં ધેરેરાજ સિંહને એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે। ધેરેરાજ જે SMA1 નામની બીમારીથી પીડાઈ રહ્યો છે તેનો ખર્ચો ખૂબ જ મોંઘો છે। તેનું ઇન્જેક્શન જે અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે તેની કિંમત આશરે 16 કરોડથી પણ વધારે છે। અને મિત્રો, જ્યારથી ધેરેરાજની બીમારી સામે આવી છે ત્યારે લોકો પણ તેને દાન કરવા માટે આગળ આવી રહ્યા છે। લોકો અલગ અલગ રીતે તેનું દાન કરી રહ્યા છે અને જ્યારે મોઢેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે તેની સારવાર માટે મદદ કરવા માટે મોઢેરા સ્ટેડિયમની બહાર લુણાવાડાથી 50 લોકો આવ્યા હતા અને આ લોકો પોસ્ટર સાથે અહીં આવ્યા હતા અને આ લોકોએ આગળ આવીને મદદ કરવા અપીલ કરી હતી। ધેરેરાજ જે બીમારીથી પીડાઈ રહ્યો છે તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે અને અત્યાર સુધી વિવિધ લોકો પાસેથી જે દાન મળ્યું છે તેમાંથી 5 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ છે અને હજી પણ ઘણી બધી રકમ તેના ઇલાજ માટે ખૂટી રહી છે। ડોક્ટરના કહેવા પ્રમાણે આ બાળકના ઇલાજ માટે હજી 1 વર્ષનો સમય બાકી છે। માટે ધેરેરાજનો પરિવાર હવે આ બીમારી સામે લડવા માટે અને ધેરેરાજને સાજો કરવા માટે જે દાનની રકમ એકઠી કરી રહ્યા છે તેમને પહેલા તો
એક એનજીઓથી ખાતું ખોલાવ્યું છે અને એનજીઓના માધ્યમથી તેઓ દાનની રકમ એકઠી કરી રહ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે ધીરેરાજના ઇલાજ માટે હાલ 5 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે અને હજી પણ લોકોને અપીલ છે કે તેઓ વધુને વધુ ધીરેરાજને દાન કરે જેથી તે જલ્દીથી સાજો થઈ જાય અને તેનો ઇલાજ થઈ જાય. હું અતુલ કુમાર વારિયા, જે આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા ગામ કે રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ કે રાઠોડ કે પુત્ર ધૈર્યરાજસિંહ જો કેવલ 3 મહિને કે હૈ ઉનકો એક SM1 નામ કે ગંભીર બીમારી હૈ જો ઉસ બીમારી કા જો ઇન્જેક્શન આયેગા ઉસકા જો ખર્ચા આયેગા ઉસકે 16 કરોડ રૂપિયા ખર્ચ હોને વાલા હૈ. પર એ જો પરિવાર હૈ ધૈર્યરાજસિંહ કા પરિવાર હૈ જો સામાન્ય સ્થિતિ મેં રહેતા હૈ ઉનકે પાસ વિત્તીય ક્ષમતા નહીં હૈ ઇતની કે વો 16 કરોડ કા ઇન્જેક્શન લગા સકે. ઓર લેકિન હા, અગર હમ થોડી સી મદદ કરે યહ ફૂલ એક બચ્ચે કી તરહ ખિલ જાયેગા. અગર હમ થોડી સી મદદ કરેંગે તો યહ ફૂલ એક અચ્છે ફૂલ કી તરહ ખિલ જાયેગા. અનુસાર ઇસ દૌરાન 16 કરોડ એકત્ર કરને મેં હમ ઉનકો પરિવાર કો મદદ કરની ચાહીએ. ઉનકે પાસ સિર્ફ 9 મહિને કા વક્ત હૈ ઉસ પરિવાર કે પાસ. ઇન્સાનિયત પર વિજય પાને કા સમય અબ આ ગયા હૈ. સમય છે આપની નાની મદદથી કોઈનો જીવનદાન આપવાનો. સમય છે માનવતાને જીતાડવાનો. સમય છે આપણી નાની મદદથી કોઈને જીવનદાન આપવાનો. તો મેં આપકો એક વિનંતી કરૂંગા કે ઇસ પરિવાર કો કમ સે કમ આપ 100 રૂપિયા કી મદદ કરે. આપકે જીતને ભી વોટ્સઅપ ગ્રુપ હૈ, ફેસબુક ગ્રુપ હૈ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હૈ, ઉસમે સભી મિત્રો ઓર ભાઈઓ સે મેરી નમ્ર વિનંતી હૈ કે પહેલે યોગદાન દે ઓર અપને પરિવાર ઓર દોસ્તો કો મંડળી કો સભી કો સૂચિત કરે ઇસ બારે મેં ઓર માનવતા કે ઇસ અભિયાન મેં શામિલ હોકર ફિર ઇસ પોસ્ટ કો અધિક સે અધિક શેર કરે. આપકી છોટી સી કોશિશ કિસી કા જીવન બચા લેગી. 16 કરોડ કી જરૂરત હૈ. કૃપયા કરકે ફોટો મેં એક નંબર આયેગા મેં દુંગા આપકો, ઉનકા જો એકાઉન્ટ નંબર હૈ ઉસમે વો કરે અનુમા આપ દાન કર સકતે હો, ડોનેટ કર સકતે હો. 100 રૂપિયા કમ સે કમ તો ડોનેટ કરો, કુછ નહીં તો એક બચ્ચે કી જિંદગી કા સવાલ હૈ. તો આપકો હાથ જોડ કે વિનંતી હૈ કે ઇસ પરિવાર મેં ઇસ પરિવાર કો ગંભીર પરિસ્થિતિ હૈ તો ઉસમે સે હમ ગુજરાત પંચમહાલ પૂરા સાથ હૈ ઉનકે, પૂરા ગુજરાત સાથ હૈ, પૂરા ભારત સાથ હૈ ઉનકે. તો આપ ભી થોડા સા મદદ કરે પ્લીઝ, રિક્વેસ્ટ હૈ આપસે. જય હિન્દ.